હે શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશો ટેકનોલોજી સ્વયં સંચાલિત બનાવટ બનાવટની પદ્ધતિ એટલે કે આપણે ઓટોમેટિક કોઈ પણ વસ્તુ છે બને છે એની જે પદ્ધતિ છે એના વિશેના લાભ અને ગેરલાભ વિશેની આપણે આ યુનિટમાં માહિતી મેળવાની છે અને સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હું બીજા વિડીયો છે એ આવી રીતે વ્યવસ્થિત બનાવતો રહું અને તમને પણ એની નોટિફિકેશન છે એ સબસ્ક્રાઈબ કરો એટલે મળતી રહે સબ્સ્ક્રાઇબ સાથે બે લાયકન ક્લિક કરીને ઉપર નોટિફિકેશન બટન છે

પાઠ્યપુસ્તક સાથે રાખજો કે જેથી કરીને તમે દરેક શબ્દ છે વ્યવસ્થિત રીતે અંદર નોટ કરી શકો છો ને આમાં કરેલા છે પણ વ્યવસ્થિત રીતે તમે નોટડાઉન ડાઉન કરો તો બીજી વાર તમારે વિડીયો છે એ સાથે રાખવો પડે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે વોટોફેબ ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત બનાવટની પદ્ધતિ કોઈ પણ વસ્તુ છે સ્વયં રીતે બનતી હોય એ કઈ રીતે બને છે એની પદ્ધતિ શું છે એ વિશેની વાત કરેલી છે આપણે શરૂઆત થાય છે કે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ તમે એક ગાડીના શોરૂમમાં છો એવી રીતે તમારી જાતની કલ્પના કરો કે સરસ નું એક ગાડીનો શોરૂમ હોય અને શોરૂમમાં તમે ઊભા છો એવી તમે કલ્પના કરો યુ આર નોટ હેપી તમે ખુશ નથી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ શોરૂમમાંથી તમે કોઈ પણ મોડેલ છે એનાથી

તમારા જેવી જ બનાવેલી ગાડી છે એ તમને બીજા જ અઠવાડિયાની ડિલિવરી છે મળી જશે સરસ મળી ગઈ છે સચ મેઝિક આ જાદુ શક્ય બનવું છે શક્ય બન્યું છે આ ખાસ યાદ રાખજો ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ તરીકે જાણીતી પ્રક્રિયા દ્વારા આ જાદુ છે શક્ય બનવું છે કે હવે છે એ જૂની લઢણ છે એક જ વસ્તુ છે બને બીજું કંઈ નવીન વસ્તુ ન બની શકે ટૂંકમાં નવો આકાર છે આપવો હોય તો પણ ન થઈ શકે એવું હવે નથી હવે મશીનો દ્વારા તમે જેવો આકાર છે તમે આપવો હોય ગાડીને એવો આકાર છે આપી શકાય છે એવી ડાય છે તમે બનાવી શકો છો તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના વડે આ જાદુ છે શક્ય બન્યો છે કે તમે તમારી ડ્રીમ કાર છે બનાવીને જો કંપનીને તમે મોકલો અને જો એની રિક્વેસ્ટ એના આધારે એ

ત્રિપરિમાણીય કાચો માલ છે એમાંથી ત્રિપરિમાણીય ઘન વસ્તુ છે આકાર આપવા માટે માટે એની પ્રક્રિયાને સ્વયં સંચાલિત બનાવ બનાવવા આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ અલગ અલગ તકનીકોનો સમૂહ છે એટલે કે પહેલા પ્રથમ તો શું કરે છે તો કે એક તકનીકોનો સમૂહ છે અલગ અલગ જો અલગ અલગ મશીનો છે એના વડે શું કરી શકાય છે તો કે જે ત્રિપરિમાણીય જે ઘન પદાર્થ છે એ બનાવી શકાય છે આના દ્વારા આજે અલગ અલગ જે સાધનો છે યંત્રો છે એના વડે એક સરસ મહિના આકારની થ્રી ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે તમે બનાવી શકો છો આ થ્રી ડાયમેન્શનલ છે થ્રી ડી ડાયમેન્શનલ એટલે શું થશે થ્રી ડી આપણે થ્રી ડી ફોર વાત કરીએ ને એ અને રો મટિરિયલ એટલે કે કાચો માલમાંથી જે અલગ અલગ પ્રકારનો જે કાચો માલ છે એને ઉગાડીને પીગાડીને એટલે ઘન પદાર્થ છે એ તમે બનાવી શકો છો ત્રિપરિમાણીય ઘાટ આપીને રેડી અ ત્યાર પછી જોઈએ કે ધીસ ઇન્ડસ્ટ્રી આ ઉદ્યોગ છે યુઝિસ એટલે એટલે કે કે ઉપયોગ કરે છે સોલિડિફિકેશન સોલિડિફિકેશન ઘન ઘનીકરણ પોલિમર પાવડર એન્ડ અધર રો મટીરિયલ એટલે કે બીજા જે રો મટીરિયલ છે કાચો માલ છે એ કાચો માલમાંથી અથવા તો ભૂકો છે પોલિમર કૃત્રિમ રેસાઓ છે એનું ઘનીકરણ કરવામાં ઘનીકરણની પ્રક્રિયા છે એનો ઉપયોગ કરે છે આ ઉદ્યોગ છે એટલે કે જો પ્લાસ્ટિક છે એનું ઘનીકરણ કરેલું છે એટલે કે એને છે કાચો માલને એક ઢાળ આપી દીધું છે પીગાડીને અને એ કાચો માલને પીગાડીને જે ઢાળ આપે અને ત્યાર પછી એનું ઘનીકરણ કરે એટલે કે એને થ્રી ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે એની અંદર એનો ઘાટ આપે સોલિડ સોલિડિફાય કરે એટલે કે ઘનીકરણ એટલે કે એને ઘાટ આપવો ટૂંકમાં એમ શું એટલે કૃત્રિમ રેસાઓ છે પાવડર છે અને બીજો કાચો માલ છે એમાં ઉપયોગ થાય છે આવી રીતે કાચો માલ છે એને એક લિક્વિડ ફોર્મમાં લાવીને એનું ઘનીકરણ કરે છે એટલે કે તેને ઘન પદાર્થમાં ફેરવે છે ત્યાર પછી આપણે જોઈએ કે ગાઈડેડ એટલે કે સૂચવાયેલ બાય ડિઝાઇન એટલે કે જે રચના છે એ ડ્રોન એટલે કે દોરાયેલી ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી જે રચના છે એને એના દ્વારા સૂચવાઈને જે કાચો માલ છે પાવડર છે ભૂકો છે અને કૃત્રિમ રેસાઓ છે એનું ઘણીકરણ છે એનો આ ઉદ્યોગ છે ઉપયોગ કરે છે જેવી તમે ડિઝાઇન કરી છે એના માર્ગદર્શન પામીને કોમ્પ્યુટર છે એના અંદર નાખેલી હોય એના આધારે છે આવી રીતે સરસ સરસમેની ગાડીઓ છે એના આધારે બનતી હોય ઓટોમેટિકલી રીતે મશીન છે એની રીતે કામ કરતું હોય ના હવે ઇટ વિલ બી પોસિબલ એવું શક્ય બનશે ફોર હ્યુમન બિંગ માનવ જાત માટે શું શક્ય બનશે તો કે ટુ મેન્યુપ્યુલેટ એટલે કે ચાલાકી રીતે એટલે કે બુદ્ધિપૂર્વક ગોઠવણી કરવી તો પ્રોપર્ટીસ એટલે કે ગુણધર્મોની ઓફ મેટર એટલે કે પદાર્થોના પદાર્થોના જે ગુણધર્મો છે એને ચાલાકીપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક એની ગોઠવણી કરીને પદાર્થના ગુણધર્મોની માનવજાત છે એ શક્તિ મેળવી શકે છે એટલે કે અલગ અલગ પદાર્થો છે

તો એ તરત જ ઓટોમેટિક ટેકનોલોજીના લીધે શું કરી શકે બનાવી શકે છે વિકાસ રચના અને ઉત્પાદનની પ્રક્રિયામાં આમંત્રણ આપવાથી અનઅપેક્ષિત નવા ઉત્પાદનો છે એના તરફ દોરી જશે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર એટલે કે સાથે બનાવનાર છે સ સહાયક છે ગ્રાહક છે નાવ હવે પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે જે વસ્તુની જે જવાબદારી છે પ્રોડક્ટ લાયબિલિટી છે એ અધર રિસ્ક એટલે કે બીજા જોખમો છે એ એન્ડ પેટન્ટ રાઇટ પેટન્ટ રાઇટ્સ એટલે શું થશે તો કે ઇજારાના હકો છે પેટર્ન રાઇટ જો અલગ અલગ અમુક વસ્તુઓ છે એની જે પેટર્ન છે તમે તમે બદલાવી ન શકો ધારો કે સામાન્ય કોઈ પણ એક વસ્તુ છે એનું નામ નામ છે છે તમે લઈ લ્યો તો એ પણ શું કરી નાખશે એ થોડુંક ચેન્જ છે નામની અંદર કરી નાખશે તમે એક રોલેક્સ આપણે વોચની વાત કરીએ તો રોલેક્સ વોચ તમે ફ્લિપકાર્ટ ઉપર તમે સર્ચ મારો ને તો રોલેક્સ છે નામ આવશે જ નહીં એ હકીકતમાં ફ્લિપકાર્ટ છે એની સાથે ટાય પણ નથી તમને બતાવશે ખરી રોલેક્સ જેવું જ પણ એની અંદર નામ શું હશે રિલેક્સ નામ હશે આવી રીતે આ છે પેટન રાઇટનો કમાલ છે ઈજારાનો કમાલ છે કારણ કે રોલેક્સ નામ છે રોલેક્સ કંપનીએ પોતાના નામે કરી લીધું છે અને પોતે પછી એ બીજી કંપની છે એના નામની કોપી કરી શકતી નથી ભલે એના જેવી વસ્તુ બનાવી શકે કદાચ પણ એ વસ્તુ છે એનું નામ છે રોલેક્સ રાખી શકે એમાં થોડો ઘણો ચેન્જ છે એને કરવો પડે એ નામની અંદર આ જે ઇજારાના હકો છે એ જોખમો અને જે જવાબદારી છે ગ્રાહકો સાથે જેવી રીતે આપણે એક ટારજ વડરકાર મૂવી છે આવ્યું અને એની અંદર જે ગાડી છે એના જે હીરો છે એ મૂવીનો એ હીરો પોતે એના પપ્પા છે એને એક સરસ મન ગાડી છે બનાવી હતી હવે કંપનીમાં એ ગાડીની પેટર્ન છે લઈને જાય છે બતાવે છે કે આવી ગાડી છે આપણે હું તમારી સાથે ટાઈપ કરું પણ તમારે જે પેટર્નનું નામ છે એ મારા નામે તમારે રાખવાનું થશે ઓમ કરીને પણ શું કરે છે કે ઓલા ફોરફોક્સ નો માલિક છે શું કરે છે તો કે એ જે ગાડી છે એની પેટર્ન છે એ કોપી કરી લેજે પોતાના કમ્પ્યુટરની અંદર અને હવે એ કોપી કરીને એ પોતે તરત જ એ સીડી એને આપી દે છે પાછી અને એ કો કોપી કરીને એના આધારે ફોર્પોક્સ નામ નામ કરીને પોતાની ગાડી છે બહાર પાડી દે છે એ પેટર્નની હવે આ જે એના પપ્પા છે એનો વિરોધ કરે છે પછી એનું મર્ડર કર નાખે છે પછી એવી રીતે ધીમે ધીમે કરીને જે એનો દીકરો છે એ એ પણ પોતે સરસમેનો ડિઝાઇનર બને છે ગાડીઓનો અને પોતે એ પણ સરસમેની નવી ગાડી બનાવે છે તો આ એક પેટર્ન રાઇટ છે

આઈટ ટવેન્ટી છે આઈ થર્ટી છે આ રીતે નામ છે શું કરી શકે એમાં બદલી શકે છે ગાડીઓનું નામ છે એ પોતે ગ્રાહકના જે ડિઝાઇન છે એના આધારે કદાચ રાખી શકે પણ એમાં થોડા ઘણા ચેન્જ કર્યા હોય અને આપણે જોઈએ તો ખાસ કરીને એમાં જે કંપનીનું નામ શું હશે એ જ રહેવાનું છે કંપનીના નામમાં કોઈ સુધારો આવવાનું નથી કંપની ઉંડાઈ છે તો એનો સિમ્બોલ તો એ આવવાનો છે પણ એનું નામ છે ગાડીનું છે આપણે સ્વિફ્ટ છે કહીએ તો એ પણ આવી રીતે નામ છે અલગ અલગ રાખે છે ગાડીઓ ગાડીઓના ટૂંકમાં એમ એટલે આવી રીતે ઈજાના હકો છે ગ્રાહકો સાથે આપણે કરી શકાય રિસ્ક છે બીજા માર્કેટના રિસ્ક છે એ અથવા તો જે જવાબદારી છે લાયબિલિટી છે પ્રોડક્ટની એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વસંચાલિત બનાવટની સ્વસંચાલિત બનાવટ વિલ હેવ અ ડ્રામેટિક

ત્યાંના છે એનો ભૂકો કરીને આપણને લોટ છે પાછો આપી દઈએ તો આ વસ્તુ છે એમાં ઘણો બધો સુધારો આવ્યો છે તો ઓટોમેટિક ફેબ્રિકેશનના લીધે સમાજ ઉપર એક મોટી જોરદારની અસર છે થવાની છે જ ત્યાર પછી આપણે આગળ જોશું કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ઉત્પાદનની ગુણવત્તાયુક્ત ઉત્પાદન બેટર પ્રોડક્ટ ક્વોલિટી ક્વોલિટી એટલે શું થશે ગુણવત્તા ઉત્પાદન છે કેવું હશે ગુણવત્તાયુક્ત યુક્ત હશે કારણ કે એક જ જેવી પિક્કલ એટલે કે અથાણું હવે અથાણુંની આપણે વાત કરીએ સામાન્ય તો આપણે દસ કિલો અથાણું છે મેં બનાવ્યું વાલો હવે દસ કિલો અથાણું બનાવ્યું બધાની જે ગુણવત્તા હશે સ્વાદ કેવો હશે બધામાં ઇન્ગ્રેડિયન્ટ બધાયમાં સરખા હશે દસ કિલોની અંદર હવે પાછું બીજી વખત દસ કિલો અથાણું બનાવીશ તો શું થશે એમાં ઇન્ગ્રેડિયન્ટ છે સ્વાદ છે થોડો ઘણું ચેન્જ આવી જશે થોડોક તો એમાં ડિફરન્ટ છે આવી જ જશે કારણ કે શું છે તો કે ઉત્પાદન છે આપણે ફેરવીએ છીએ એક જે જથ્થો ફેરવી જોઈએ બીજી વખત આપણે શું કરશું એની અંદર યુનિટ છે અમુક પ્રકારના ઓછા અથવા તો અધિકાર આપણે નાખશું તો આવા પ્રકારના ક્વોલિટીમાં શું થઈ જશે ચેન્જ આવશે પણ ઓટોમેટિક મશીન છે મશીનની અંદર તો આપણે સેટ કરેલું છે કે આટલી વસ્તુ આમાં છે પડવી જોઈએ તો હવે બધી વસ્તુ શું સરખી જ એમાં બધા પડવાની છે એમાં કંઈ ચેન્જ આવવાનો નથી આપણે એટોપ અથવા તો બાળાજીની વેફર ખાતા હોઈએ છીએ

વિલ ઇમ્પ્રુવ એટલે કે સુધરશે યંત્રોના જે જોડાણ છે અલગ અલગ યંત્રો છે એની કનેક્ટિવિટી છે એ અને જે તપાસ છે થાય થાય છે છે જે વસ્તુની ગુણવત્તાની તપાસ એ એની પદ્ધતિ છે વિલ ઇમ્પ્રુવ એટલે કે સુધારશે ધ ક્વોલિટી એટલે કે શું સુધારશે તો કે ગુણવત્તા સુધારશે એન્ડ ડ્યુરેબિલિટી ડ્યુરેબિલિટી નું વાર્થ શું થશે ટકાઉ પણ છે એમાં સુધારા આવશે ઓફ પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન ઉત્પાદનનું ટકાઉ પણ અને ગુણવત્તા છે એમાં ઓટોમેટિક તપાસની પદ્ધતિ અને યંત્રોના જોડાણની પદ્ધતિ છે એમાં ગુણવત્તા અને ટકાઉ પણ આમાં સુધારો લાવશે હવે આપણે જોઈએ કે સરસ એનું બેટર ક્વોલિટી છે એના માટે એવો સિમ્બોલ છે તમે જોઈ શકો છો વસ્તુ ઉપર પછી અહીંયા એક સરસ વાક્ય મૂકેલું છે ક્વોલિટી ઇન્સ્પેક્શન માટે કે ક્વોલિટી મીન્સ ડુઈંગ ઇટ રાઈટ વેન નો વન ઇઝ લુકિંગ જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે સાચું કામ કરવું વ્યવસ્થિત પણ હકીકતમાં એવું કરવું જોઈએ નહીં કોઈ પણ ન જોતું હોય ત્યારે પણ આપણે વ્યવસ્થિત રીતે જ કામ કરવું જોઈએ એનું નામ જ શું છે તો કે ગુણવત્તા છે પછી આગળ જોઈએ કે વન ઇફેક્ટ ઇઝ દેટ એક અસર એ છે કાર ટેલિવિઝન રેફ્રિજરેટર ગાડી જોઈએ અથવા તો ટેલિવિઝન મચ લોંગર એટલે કે લાંબા સમય સુધી અર્લિયર મોડલ અર્લિયર એટલે કે વહેલાના મોડલ એટલે કે નમૂના જે જૂના નમૂનાઓ છે વહેલાના નમૂનાઓ છે એના કરતા લાંબા સમય સુધી ગાડી ટીવી અને ફ્રીજ છે ટકી રહેશે એમાં ઘટાડો આવશે એટલે કે આવી રીતે વસ્તુઓ છે અત્યારે તમે જો ફ્રીજ ટીવી અથવા તો ગાડી છે લ્યો છો તમે એ લાંબા સમય સુધી શું રહીએ તો કે ટકી રહી છે વસ્તુ જે કારણ કે એમાં જે વસ્તુનો ઉપયોગ થયો છે બધી ઓટોમેટિકલી રીતે બન્યું છે એટલે બધું છે એમાં ક્વોલિટી કેવી હશે સારી હશે વ્યવસ્થિત રીતે એનું ફિટિંગ થયેલું હશે એટલે આવી રીતે આપણે તમે જોઈ શકો છો કે એમાં લાંબા સમય બેટર ક્વોલિટી છે પ્રોડક્ટ છે એમાં સારી બની રહેશે ત્યાર પછી આપણે જોઈએ કે પાર્ટ ટુ છે એમાં આગળનો આપણે વિડીયો છે હવે આપણે જોવાનો છે થેન્ક વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમારા મારા વોટસઅપ નંબર ઉપર તમે મને કોલ કરીને પૂછી શકો છો અથવા તો તમે મને નાની કડી ક્વેરી છે તમે કોઈ કંઈ પ્રશ્નો તો એ તમે મને અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મારો કોન્ટેક કરીને એમાં મને મેસેજ દ્વારા પૂછી શકો છો લાઈક તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો કે જેથી કરીને મને વધારેમાં વધારે આગળ ઉત્સાહ રહે કે હું આવા વિડીયો છે એ બનાવતો રહું સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જો તમે આ ચેનલનું સબસ્ક્રાઇબ કર્યું હોય તો તો આ ચેનલ છે એના દ્વારા તમે વધારે આગળ ને આગળ છે ઘણા બધા ઇંગ્લિશને લગતા જે હું વિડીયો મૂકીશ તો એ વિડીયો છે તમે મને મારા જે વિડીયો છે તમે જોઈ શકો છો નોટિફિકેશન તમને મળતી રહે અને ખાસ કરીને યુટ્યુબ ઉપર મારા નામની ચેનલ પણ છે મનહરભાઈ મનહર કંજારીયા કરીને તમે ચેનલ છે સર્ચ કરશો તો યુટ્યુબ ઉપર તમને મારી આખી ચેનલ છે એ તમને મળી રહેશે એમાં તમે દરેક ઇંગ્લિશ વિષયના વિષય વિશેના વિડીયો છે તમે સહેલાઈથી જોઈ શકશો ગ્રામરના પણ હું વિડીયો મૂકીશ કોમ્પિટિટિવ એક્ઝામ વિષેના પણ વિડીયો મૂકીશ કે જેથી કરીને તમને દરેક જગ્યાએ છે એ તમને ઇંગ્લિશ છે સહેલું બની જાય થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો